Subscribe now and press the bell icon. Never miss an update. ॐ नमो भगवते वासुदेवाय। तो मित्रों स्वागत छे आपनू आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रह मा, अने सौ प्रथम आप सौ लोकोने मारा जय श्री कृष्ण। तो मित्रों आजना आ वीडियो मा आपणे अषाढ़ वद तेरस थी अषाढ़ महीनानी अमास सुधी राखवामा आवतु एटले के एवरत जीवरत व्रतनी कथा सांभळवाना छीए। આ વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે અને પોતાના બાળકના સુખી અને લાંબુ આયુષ્ય માટે પણ માતાઓ આ વ્રત રાખે છે। અને મિત્રો તેમાંથી એ વ્રતનું વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે 5 કે 7 વર્ષ સુધી રાખે છે અને ત્યાર પછી પોતાના દીકરા માટે જીવરતનું વ્રત રાખે છે। અને એવું પણ કહેવાય છે કે જીવે ત્યાં સુધી માં પોતાના બાળક માટે આ વ્રત રાખે છે। અને આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે અને છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે અને છેલ્લા દિવસે આખી રાતનો અખંડ દીવો માતાજી પાસે પ્રગટાવવાનો હોય છે। અને બની શકે તેટલું આ 3 દિવસોમાં માતાજીના નામનું સ્મરણ કરવામાં આવે છે, તેમના ગરબા ગાવામાં આવે છે અને આ 3 દિવસ આપણી બહેનો માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરે છે અને સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તો મિત્રો આ તો થયું કે એ વ્રત જીવરતનું વ્રત કેવી રીતે રાખવાનું હોય છે। તો આવો મિત્રો હવે આપણે આ દિવાસો એટલે કે એવરત જીવરત વ્રતની કથા સાંભળીએ। અને મિત્રો અગર જો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી તે લોકોને પણ આ વ્રત કથા સાંભળવા મળે। અને મિત્રો આ કથા લખેલી પણ છે કે જેથી આપ સૌ લોકો સાંભળતાની સાથે વાંચી પણ શકશો। તો આવો મિત્રો હવે આપણે સાંભળીએ આ એવરત જીવરત વ્રતની કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે, બંને સંતોષી હતા, પણ સૌથી મોટું દુઃખ સંતાનનું હતું। સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું। જોત જોતામાં 7 દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં। એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભો કહીને તે બકરીની ગરદન પર છરાનો ઘા કર્યો અને બ્રાહ્મણ આ જોઈ કંપી ઉઠ્યો। ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા કે કહે તારી શું ઈચ્છા છે? ત્યારે વાઘરી કહે છે મારે 4 રૂપાળા છોકરા જોઈએ છીએ। ત્યારે મહાદેવજીએ કહ્યું કે સારું, તારી ઈચ્છા પૂરી થશે અને વાઘરી તો ખુશ થઈ ગયો। બ્રાહ્મણ તો આશ્ચર્યમાં જ પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં, પરંતુ આ દુષ્ટે હિંસા કરી તો તેને ઝટ વરદાન આપી દીધું, આવો અન્યાય બ્રાહ્મણથી સહન ના થયો। એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા કે તારે શું દુઃખ છે? બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી તેનું કંઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘડીવારમાં 4 છોકરાનું ફળ લઈ ગયો। ત્યારે મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું કે આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે, એવો જ વારો વાઘરી ન થશે। અને બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે? ત્યારે મહાદેવજી બોલ્યા કે એક છોકરો થશે, તેને સારી રીતે ઉછેરીને ભણાવજે, પણ પરણવાનો વિચાર કરીશ નહીં। બ્રાહ્મણ ખુશ થતો ઘરે ગયો અને બ્રાહ્મણીને મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષ ઘેલી થઈ ગઈ। ત્યારથી તેને ચડતા દિવસો થયા અને 10મો માસ અધવારતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો, પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તેનું સગપણ કરી દીધું। બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોવડાવ્યો। બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો, તે તો મોટી જાન જોડીને વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો।
ત્રણ દિવસ જાનકન્યાને લઈ પાછી વળી તો અધ વચ્ચે પવનના જબ્બર તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. જાન તો અધ વચ્ચે અટકી ગઈ. બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે. ત્યાં તેના પગે કંઈક કરડ્યો અને એ તો એકદમ ઓ મારી મારે કહીને ચીસો પાડવા લાગ્યો. બધા ગભરાઈને ત્યાં દોડી ગયા અને જોયું તો કાળો નાક સડસડાટ જતો દેખાયો. છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ ડંસ દીધો છે. એ તો પોક મૂકીને રડવા લાગ્યો. વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું એવી રીતે એ પણ રડી રહી હતી. સારવાર બહુ કરી પણ ઝેર ચઢી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં. એ તો તરફડી મરી ગયો અને બધા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ પણ ન હતું. બધાએ વિચાર કર્યો કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ અને સવાર પડતા અહીં આવી અગ્નિદાહ કરશું. બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ. તે તો મૃતપતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી. તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું. તે સબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાંકળ લગાવી દીધી કે જેથી કોઈ અંદર આવે નહીં. અને એ તો એવરતમાનું મંદિર હતું. મધરાત થતાં એવરતમાં મંદિરે આવ્યા. જોયું તો કમાડ બંધ હતા. માતો રોષ લાવીને બોલ્યા કે મારા થાનકમાં કોણ છે? જે હોય તે ઝટ કમાડ ઉગાડે, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપતા હાથે કમાડ ઉગાડ્યું અને સામે જ તેજના અંબારમાં એવરતમાં ઊભા હતા. મંદિરમાં સબ પડેલું જોઈ માં બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? અમારા થનકમાં મરદાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડીને બોલી, માડી ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજી 24 કલાક પણ નથી થયા, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડંસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સચવાય તે માટે હું અહીં લાવીને બેઠી છું. હે માળી, હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહે. એવરતમાં કહે, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરું. વહુ કહે, માળી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મરદાએ એક બાજુ પડખું ફેરવ્યું ને એવરતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં અને હજુ પતિમાં ચેતન પણ આવ્યું ન હતું તેથી તે કમાડવાસીને આંસુ સારતી બેસી રહી. બીજા પહોરે જીવરતમાની પધરામણી થઈ. તે બોલ્યા, મારા થાનકમાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીતર હમણાં જ બાળીને ખાક થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉગાડ્યા અને સામે પ્રકાશના પૂંજરે લાવતા જીવરતમાં ઊભા હતા. તે બોલ્યા કે ભાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી અને પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી. તો જીવરતમાં બોલ્યા કે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મરદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું ને જીવરતમાં અંતર ધ્યાન થઈ ગયા. જીવરતમાં દેખાયા નહીં તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી તે કમાળ બંધ કરી રુદન કરતી બેઠી રહી. ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા ને બોલ્યા કે મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરત જ કમાળ ઉગાડે, નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાળ ઉગાડીને જયામાને નમન કર્યો અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. ત્યારે જયામાં બોલ્યા કે મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા કહી અને જયામાં કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા અને મરદું હાલવા લાગ્યું. બહુ રાજી થઈ પરંતુ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. ચોથો પહોર થયો અને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું કે માળી, મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલી મૃતદેહ ઉપર છાટી. તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો.
અને તેનો ચૂંડી ચાંદલો અખંડ રહ્યો હતો। વિજયામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુએ વરને બધી વાત કહી। બહાર વરસાદ વરસતો બંધ થયો હતો અને તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કંકરીઓ વડે બાજી રમવા લાગ્યા। સવારના પહોરમાં બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો। તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો અને તે તો કંઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી અને આથી બ્રાહ્મણ પણ હરખભેર મંદિરે આવ્યો ને જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ બાજી રમતા બેઠા હતા। બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલાને મંદિરે તેડી લાવ્યો અને પછી વાજતે ગાજતે વર વહુને પોતાના ઘેર લઈ ગયો। વહુ વર ખાય છે, પીએ છે અને મજા કરે છે। જોત જોતામાં એક વર્ષ વીત્યું અને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો। ઘરમાં બધાને આનંદ થયો અને રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા કે વહુ, તમે તે દિવસ મારું વચન પાળવાનું કહ્યું હતું એટલે મારે તારો છોકરો જોઈએ છે, તે મને આપી દે। વહુથી ના પડાય સી રીતે તેણે ખુશીની સાથે છોકરો એવરત માને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા। સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું કે વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી। સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો છે। વળી દોઢ વર્ષ વીત્યું ને વહુએ બીજા દીકરાને જન્મ આપ્યો। રાતના જીવરતમાં આવ્યા અને છોકરો માગ્યો, વહુએ તે આપી દીધો અને સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગવણી પણ કરી અને વળી પાછા તેને ચડતા દિવસો થયા। પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો અને આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી। ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા। સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે અને તેણે વહુને ખૂબ જ વગોવી। આ વખતે ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા ને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી। આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા હતા। તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈ અંતર ધ્યાન થઈ ગયા। સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો। રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં ન આવી। તે વિચાર જ કરતો મહેલે જતો રહ્યો અને આ વખતે પણ સાસુએ વહુને ખૂબ જ વગોવી। પાંચમી સુવાવળમાં વહુએ દીકરીને જન્મ આપ્યો અને આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં। થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુને કાને નાખી, પણ છોકરાઓ જવાથી સાસુનો જેવ ઊંચો હતો અને તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં। સારો દિવસ આવતા વહુ સવારના નાઈ ધોઈને પેલા મંદિરમાં ગઈ કે જ્યાં ચારેય માતાનું થાનક હતું। આ મંદિરમાં જ એનો પતિ સજીવન થયો હતો અને ચારેય માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા અને ત્યારબાદ વહુએ કરગરીને કહ્યું કે હે માં, આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો અને મારો પ્રસંગ દીપાવજો। ચારે બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું અને સાંજે ચારે વહુને ઘેર પધાર્યા। વહુએ ભાવથી પીરસવા માંડ્યું અને થોડી વારે ચારે માતા જમી રહ્યાને ઘોડિયામાં સૂતેલી છોકરી રડવા લાગી। ત્યારે માતા કહે છે કે આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું એને રમાડનાર ભાઈ નથી એટલે, અને ચારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા। અને આમ બહેનને ચાર ભાઈ મળ્યા ને માને ચાર દીકરા પણ મળ્યા। સાસુ તો મોઢું ફાડી જોતી રહી કે આ શું, ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ અને લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા। હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત પણ કહી।
સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકોએ આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પણ પાડ્યું. હે એવરતમાં, હે જીવરતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા વહુને ફળ્યા એવા વિડીયો જોનાર અને સાંભળનાર તેમજ વ્રત કરનાર સૌને ફળજો અને તેમની બધી આશા પૂર્ણ કરજો અને તેમને સૌભાગ્યવતીના આશીર્વાદ આપજો અને તેમના દીકરાનું આયુષ્ય લાંબુ રાખજો. તો મિત્રો, આશા છે કે આ વિડીયો જોનાર અને સાંભળનાર તમામ બહેનોએ આ દિવાસાનું વ્રત એટલે કે એવરત જીવરતનું વ્રત રાખ્યું હશે અને તેની કથા પણ ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળી હશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો કે જેથી આપ સૌ લોકોને અમારા નવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે. અને આપના મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી તે લોકોને પણ આ એવરત જીવરત વ્રત કથા સાંભળવા મળે. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.